રાજસ્થાનના કોટાની જેકેલોન સરકારી હોસ્પિટલમાં માસૂમ બાળકોના મોતનો સિલસિલો યથાવત છે અને અત્યાર સુધીમાં 107 માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા છે. કોટા પછી બુંદીમાં પણ બાળકોના મોત થઈ રહ્યા છે. બુંદીમાં 10 બાળકોના મૃત્યુ થયા. તેની વચ્ચે કેન્દ્ર સરકારની એક ટીમ જેકેલોન હોસ્પિટલ પહોંચી છે. આ પહેલા કોટાને લઈ તપાસ કમિટીએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે, જેમાં બાળકોના મોત હોસ્પિટલમાં રહેલા સાધનોની ખામી તેમજ અયોગ્ય વ્યવસ્થાને કારણભૂત ગણાવવામાં આવે છે. તો રિપોર્ટ મુજબ બાળકોના મોત હાઇપોથર્મિયાને કારણે થયા હોવાનો ઉલ્લેખ પણ કરાયો છે. નવજાત બાળકોનું તાપમાન 36.5 ડિગ્રી રહેવું જોઈએ, જેના માટે હોસ્પિટલમાં વોર્મરથી તેમનું તાપમાન 28 થી 32 ડિગ્રી રાખવામાં આવે છે. જોકે હોસ્પિટલમાં 72 માંથી 44 વોર્મર ખરાબ છે, જેના કારણે બાળકો હાઇપોથર્મિયાના શિકાર બન્યા. કોટાની હોસ્પિટલમાં છેલ્લા 34 દિવસમાં 107 બાળકોના મૃત્યુ થયા છે.